नडाबेट पासे बीएसएफ ना जवाने अगम्य कारणोसर आपघात करी लीधो छे। नडाबेट थी जीरो पॉइंट तरफनी चेकपोस्ट पर जवान संतरी तरीके फरज बजावतो हतो, पोतानी सर्विस राइफल थी जाते फायरिंग करीने तेणे आपघात कर्यो छे। बीएसएफ ना उच्च अधिकारीओ घटना स्थले पहोंच्या हता। बीएसएफ ना जवान ना मृतदेह पीएम अर्थे अमदावाद खसेड़वामां आव्यो छे। आ समग्र मामले हाल उच्च अधिकारीओ पहोंच्या हता अने उच्च अधिकारीओ आ समग्र मामले तपास हाथ धरी छे। जहां नडाबेट थी जीरो पॉइंट तरफनी चेकपोस्ट पर जवान संतरी तरीके कार्यरत हतो अने नडाबेट पासे बीएसएफ ना जवानोए अगम्य कारणोसर आपघात करी लीधो छे। आपणे जणावीए के पोतानी सर्विस राइफल थी जाते फायरिंग करीने तेणे जीवन टूंकाव्यु छे। आ उपरांत बीएसएफ ना उच्च अधिकारीओ पण घटनास्थळे पहोंच्या छे अने आ समग्र मामले तेमणे तपास हाथ धरी छे। आखरे आ जवाने आ प्रकारनुं अगम्य पगलुं शा माटे भर्युं तेने लईने पण हवे तपास थशे। हाल तो जवानना मृतदेहने पीएम अर्थे मोकली देवायो छे। आपणे जणावीए के नडाबेटथी जीरो पॉइंट तरफनी चेकपोस्ट पर आ जवान संतरी तरीके कार्यरत हतो। वधु विगते वात करी रह्या छे, जोडाई रह्या छे टीवी नाइन संवाददाता कुलदीप। कुलदीप, आ अंગે શું વધુ વિગતો મળી રહી છે હાલ? જયેશ, બનાસકાંઠાની જે સરહદી વિસ્તારની ભારત પાકિસ્તાનની બોર્ડર છે તેમાં બીએસએફ ના જે જવાનો છે તે કાર્યરત હોય છે। આજની ઘટનાની વાત કરવામાં આવે તો બીએસએફ ના એક જવાને અગમ્ય કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું હતું। સમગ્ર ઘટના મામલે બીએસએફ ના ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓ બોર્ડર પહોંચ્યા હતા અને આ આત્મહત્યા પાછળનું કારણ શું છે તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો। જે પ્રકારે પ્રાથમિક વિગતો મળી રહી છે તે પ્રમાણે આ જે જવાન હતો તે નડાબેટ થી જીરો પોઈન્ટ તરફ જતા જે મુખ્ય ચેકપોસ્ટ આવતી હતી તેની પર સંક્રી તરીકે ફરજ બજાવતો હતો અને પોતાની સર્વિસ રાઇફલથી જ તેણે ફાયરિંગ કરી અને આત્મહત્યા કરી હોવાની બાબત સામે આવી છે। આ તમામ બાબતે અત્યારે સુઈગામ પોલીસ તપાસ કરી રહી છે કે આખરે આત્મહત્યા પાછળનું કારણ શું છે અને આખરે તેણે આત્મહત્યા કેમ કરી, આ તમામ બાબતે તપાસ બાદ જ તથ્યો બહાર આવશે। પરંતુ અત્યારે આ જે બીએસએફ નો જવાન છે જેણે આત્મહત્યા કરી છે તેના મૃતદેહને પીએમ અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને બીએસએફ ના તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે આખરે આ જવાને આત્મહત્યા કેમ કરી। જયેશ, આભાર।